કેશોદના છાલારામ મંદિર ખાતે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો કેશોદના તેમજ બહારથી આવનાર દર્દીઓએ લાભ લીધો હતો. કેશોદના જલારામ માનવ સેવા સમિતિ દ્વારા હર મહિનામાં બે વખત આવતા રવિવારના દિવસે કેશોદ જલારામ મંદિર ટ્રસ્ટ દ્વારા આંખનો કેમ્પ તેમજ અન્ય પણ આયુર્વેદિક કેમ્પ જેવી કામગીરીઓ કરવામાં આવે છે. દર વખતે કેમ્પમાં કેશોદ તાલુકા તેમજ બહારથી આવનાર દર્દીઓ પણ લાભ લેતા હોય છે. આજના યોજાયેલા કેમ્પમાં આંખના કુલ 252 દર્દીઓની તપાસ કરીને મોકલવામાં આવ્યા હતા, તેમજ કુલ દર્દીઓ 69 જેટલા દર્દીઓને મોકલવામાં આવ્યા હતા. અને હાલ આજ સુધીના જલારામ સેવા સમિતિની અધ્યક્ષતામાં કુલ 252 માં અને કુલ 13,920 દર્દીઓને સફળ કેમ્પ આધારે પૂર્ણ કરવામાં આવ્યો હતો. આ કેમ્પમાં જમણવારના દાતા શ્રી વૃજલાલ કેશવજી ભલોડિયા રંગપુર વાળા તરફથી આપવામાં આવ્યું હતું. અને દીપ પ્રાગટ્ય માનનીય શ્રી વૃજલાલ કેશવજી ભલોડિયા તેમજ પરિવાર તેમજ દિનેશભાઈ કાનાબાર રમેશભાઈ રતન ધાયરા જલારામ મંદિર ટ્રસ્ટીશ્રી દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ જલારામ માનવ સેવા સમિતિ સાથે હરમેશ કાર્યરત અને સેવા આપતા અને રજપૂત સમાજના પ્રમુખ તરીકે વરણી થતા મહાવીરસિંહ જાડેજાનું જલારામ માનવ સેવા સમિતિ દ્વારા શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા. જલારામ મંદિર ખાતે માનવ સેવા સમિતિ દ્વારા એક સરસ મજાનો કેમ્પ આયોજિત કરવામાં આવેલ છે, જે સતત 10 વર્ષથી આ અત્યારે ચાલુ જ છે, જેમાં મોતિયાના ઓપરેશન દવાઓ થી લઈ તમામ જે ખર્ચ છે એ અહીંયા ફ્રીમાં સારવાર આપવામાં આવે છે. આજથી 10 વર્ષથી અને આજે દર બીજા અને ચોથા રવિવારે આ કેમ્પ આયોજિત કરવામાં આવે છે. અને જેમાં આજનો આ કેમ્પ છે એ લગભગ 252મો કેમ્પ છે કે જેમાં મોતિયાના ઓપરેશન અને તેમના દવાનો જે તમામ ખર્ચ છે ફ્રીમાં આપવામાં આવે છે એવો આ 252મો કેમ્પ છે. મયુરી મકવાણા, આઝાદ ન્યૂઝ, કેશોદ.